ऑडियो जंगल। अहमदाबाद के बावला तहसील में एक महिला और एक शिशु को डॉक्टर की लापरवाही की वजह से अपनी जान गंवानी पड़ी। पीड़ित परिवार के घर वालों का चेतन भाई कोटी पटेल का कहना है कि जब डिलीवरी हो रही थी तब कोई डॉक्टर की उपस्थिति नहीं थी, कंपाउंडर तथा नर्स की उपस्थिति में डिलीवरी करवाई गई, जिसके दौरान परिवारों का कहना है कि डिलीवरी टाइम में नस कट जाने की वजह से काफी ज्यादा खून बह गया था और हालात कंपाउंडर के हाथ में नहीं रहे, उसकी वजह से उनको सरकारी सिविल हॉस्पिटल रेफर करवाने के लिए बोला गया। तब जाते जाते रास्ते में अलकाबेन ने अपने दम तोड़ दिए। आगे की तमाम जांच हॉस्पिटल के सीसीटीवी फुटेज की जांच होने के बाद पता चलेगा कि आखिरकार घटना क्या थी। मृतक महिला के पति ने आरोप लगाया है कि हॉस्पिटल की लापरवाही की वजह से उनकी मृत्यु हुई है। डॉक्टरों ने परिवार अशिक्षित होने का बड़ा फायदा उठा दिया और फाइल पर साइन करवा दिए गए हैं, फिर उनको सिविल हॉस्पिटल रेफर करने को बोला गया। आखिर कितना है सत्य आगे की जाँच में पता चलेगा। सुनाम आपनो? चेतन भाई, क्या रहे हूँ तुम्हारे बावला बाजू में चौला गाँव में रहो छो। હવે તમારી મિસિસ સાથે શું થયું ડિલિવરી વખતે? બંને વખત થઈ ગયા હતા ડિલિવરી માટે તમે ગયા ત્યારે ત્યાં કોઈ ડોક્ટર હાજર હતા? ડોક્ટર નહોતા, કમ્પાઉન્ડર હાજર હતા. તો ડિલિવરી કોને કરી હતી? કમ્પાઉન્ડર ડિલિવરી કરી હતી અને કમ્પાઉન્ડરના બેદરકારીના કારણે તમારી મિસિસ અને બાળકનું મૃત્યુ થયું. હવે તેમાં ત્યાં કોઈ જાણકારી મળી શેના કારણે મૃત્યુ થયું? નસ કપાવવાના કારણે મૃત્યુ થયું. અચ્છા, તમને ત્યાંથી કોઈ બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે કીધું હતું? બાબાના અસરવા લઈ જાય ને, ભાઈ છેલ્લા નસમાં લોહી ખાલી થઈ ગયું ને, ત્યાં સોલા સિવલ લઈ જાવ. અચ્છા, એમના હાથમાં કેસ છૂટવાના ચાન્સીસ હતા એના કારણે તમને કહેવામાં આવ્યું કે તમે અહીંયાથી લઈ જાઓ, સોલા સિવલ લઈ જાઓ ને ક્યાંય નહીં મૃત્યુ થઈ ગયું. અચ્છા, ઓકે. તમે સોલા સિવિલ લઈ જતા વચ્ચે મૃત્યુ થઈ ગયું કે સોલા સિવિલ પહોંચતા મૃત્યુ થયું? અને એરે કમ્પાઉન્ડર હું બોલ્યો કે મારા દવાખાના નીચે ઉતરી જાય કે મારી કશી જવાબદારી નહીં કે. અચ્છા, તમને એવું કીધું હતું. અચ્છા, ઓકે. તમે આમાં કોઈ પોલીસ ફરિયાદ કરી છે હજુ સુધી? પોલીસ ફરિયાદ તમે કરી છે? નથી કરી. પોલીસ ત્યાં આવ્યા હતા ખરા? પોલીસ આવ્યા હતા પણ આ નસનું એવું અમને કશું કીધું નહોતું. અચ્છા, તમને ખ્યાલ બી નહોતો કે કમ્પાઉન્ડર ડોક્ટર છે કેવું કંઈક તમને ખ્યાલ નહોતો? કમ્પાઉન્ડરે અમને કશું એવું કીધું નહોતું કે આ નસ કપી જાય કેવું કશું. અચ્છા, સહી કરાય નહીં. તમને બેનને સોંપતા પહેલાં તમારા જોડે સહી કરાય નાખી? સહી કરાય નહીં. કાકા, જે તમારા બેબી એક્સપાયર થઈ જેમનું નામ શું હતું? અલકાભાઈ. કેટલી ઉંમર હતી તેમની? 19 વર્ષ. 19 વર્ષ. ને કઈ હોસ્પિટલમાં? બિંદા હોસ્પિટલમાં. ત્યારે કોઈ ડોક્ટર હાજર હતા ખરા? ડોક્ટર હાજર નતા, પટ્ટાવાળા હતા. એ કમ્પાઉન્ડર હાજર હતા? કોઈ બેન હાજર હતા ડોક્ટર? ડોક્ટર કોઈ નહીં. ડોક્ટર કોઈ હાજર નતા? ના. ડિલિવરી કોને કરી હતી? પટ્ટાવાળા ડિલિવરી કરી હતી. હા, તો પછી ત્યાં શું થયું? એમને લાપરવાહીથી ડિલિવરી નોર્મલ કરાવતા જે નસ આવે એ ધોરી નસ એ ફાટી ગઈ. અચ્છા, ત્યાર પછી એમના શરીરમાં રહેલું 8.5% લોહી હતું ત્યાં ત્યાં ખલાસ થઈ ગયું. અચ્છા, હા, એમાં તેમનું મૃત્યુ થયું. અચ્છા, ત્યાંય તમને કોઈ બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે કીધું? હા, કીધેલું કે અમને સોલા સિવિલ લઈ જાઓ. અચ્છા, કોને કીધું તે વસ્તુ? હા, એ પટ્ટાવાળા. એટલે ત્યાં કમ્પાઉન્ડરે તમે કમ્પાઉન્ડરે ડિલિવરી કરી બરાબર? તો આ ટોટલ જવાબદારી કોની હોય છે? ડોક્ટરની હોય છે. પણ કમ્પાઉન્ડર ડિલિવરી કરવાના કારણે તમારી બેબીનું અને બાળકનું મૃત્યુ થયું. ઓડિયો જંગલ.